સાંભળવાનું છે સૌએ. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. આરી કાયા ઘર આત્મ હીરો ભૂલી ગયા ભવ માહી ફીરો. કાયા ઘર આત્મ હીરો ભૂલી ગયા ભવ માહી પીરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. ધ્યાન ધારણા પદની કરતા બ્રહ્મણા મિટ જાવે. આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો અન હદ આનંદ ઉરે આવે. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. વિષયારસ વિષ સરીખો લાગે ચેન પડે નહીં સંસારે. વિષયારસ વિષ સરીખો લાગે ચેન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે આત્મ પદ ચિહ્ને ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. હલકો નહીં ભારે આત્મ કેવળ જ્ઞાન તણો ધર્યો. બુદ્ધિ સાગર પામંતા તે ભવ સાગર ક્ષણ માતરિયો. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. સંતો વિશેષ જાગૃતિ મંગળાચરણ સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશે હું આત્મા છું. સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશે હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો અજરે અમર પદ મારો. દેહ મરે છે હું નથી મરતો અજરે અમર પદ મારો.
सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनेशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। भारतीय संत कवियों ने प्रेम अमीरस धारा तेमा स्नान करीने अपना आत्मा ने उज्ज्वल करवा अने आ मनुष्य भवने सफल करवा माटे आपने यथाशक्ति भक्ति प्रयत्न करी रहा छे। ते प्रयोजन थी आ सत्संगनु भक्तिनु आयोजन छे। अनेक धर्मात्माओना पदों आपने विचार्या। आजे एक अर्वाचीन संतनु पद छे, तेओ श्रीनु नाम छे श्री बुद्धि सागर सूरीजी महाराज। वर्तमान काल में बहु प्रसिद्धि ने पामेलु एवं जे आ महुड़ी स्थानक जे छे एना संस्थापक ते आ बुद्धि सागर सूरीजी महाराज। मूल विजापुरना कणबी पटेल, परंतु पूर्व भवना संस्कारी एटले जैन संतोनो समागम थता कंक धार्मिक वृत्ति विशेष जागी अने धीमे धीमे करता पोताना जीवन ने एमणे धर्म तरफ साधना तरफ ढाळ्यू। खूब उद्यमी वैराग्यवान अने गुरुनी कृपा अने अखंड ब्रह्मचर्य ने लीधे यथा नाम तथा गुण बुद्धि सागर अनेक ग्रंथों ने संस्कृत में अने गुजराती में रचना करेली छे। अने अध्यात्म साधना योग साधना ए एमनो मुख्य विषय रहेलो छे। तो आपने चालो एमना काव्यामृतनु पान करी अने आपना भावोने उज्ज्वल करिए। अलख निरंजन आत्म ज्योति संतो तेनु ध्यान धरो अरे काया घर आत्म हीरो
आर काया घर आत्म हीरो भूल गया भव मागे फिरो अलख निरंजन आत्म ज्योति। संत कवियों ना जे पद लीधा छे एमां एक के बे थोड़ा आध्यात्मिक वधारे छे, कदाच जनता ने एकदम अनुकूल ना आवे, पण आपणे एडमिक्सचर करवानुं छे। એટલે આપણે જે બધા દેખીએ છીએ એ બધા શરીર છે, એ બધા મૂળદા છે, પણ આપણે એને મૂળદા ગણતા નથી, કારણ કે હાલે ચાલે, ખાય પીએ, બોલે, એટલે આપણે માનીએ છીએ કે આ કંઈક છે। શું છે એ કહે છે, એના ત્રણ વિશેષણ આપે છે। એના ત્રણ વિશેષણ આપે છે, પહેલી લીટીમાં અલખ, નિરંજન અને જ્યોતિ। જ્યોતિ એટલે અહીં ચૈતન્ય જ્યોતિ, કારણ કે આત્મ જ્યોતિ એમ લખ્યું। જ્યોતિ એટલે સામાન્ય રીતે તો દીવો, દીપકનો પ્રકાશ, પણ અહીં એવો પ્રકાશ અભિપ્રેત નથી। તો આપણે જે વ્યક્તિઓને જોઈએ છીએ, આપણે જે પ્રાણીઓને જોઈએ છીએ, ત્યારે એ જોવાની એક દ્રષ્ટિ કેળવીએ કે જ્યારે જ્યારે કોઈને જોઈએ ત્યારે એ શું છે। કહો તો કમ્પાઉન્ડ છે, કહો તો કોમ્પ્લેક્સ છે। એક તો શરીર અને એક તો અંદરમાં બેઠેલો ચૈતન્ય હીરો। એક તો શરીર અને બીજું અંદરમાં બેઠેલો ચૈતન્ય હીરો, એ બેને જુદા જુદા જોવાની દ્રષ્ટિ કેળવવી એને આત્માવલોકનની કળા કહે છે, એને દિવ્ય દ્રષ્ટિ કહે છે, એને સાચી દ્રષ્ટિ કહે છે, એને વિવેક દ્રષ્ટિ કહે છે, એને વિવેક જ્ઞાન કહે છે, એને ત્રીજું નેત્ર કહે છે, એને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આત્મજ્ઞ સંત કહેવામાં આવે છે। કે સાહેબ તમે આવું બધું કહો છો પણ અમને તો કંઈ ખબર પડતી નથી, કઈ વાંધો નહીં, ભલા શરૂઆતમાં એવું જ હોય। પહેલું વિશેષણ છે અલખ, એટલે તને ખબર નથી પડતી। અલખ એટલે મૂળ શબ્દ શું છે સંસ્કૃતમાં, અલક્ષ્ય, ધેટ વિચ કેનોટ બી કોમ્પ્રિહેન્ડેડ બાય કન્વેન્શનલ મેથડ્સ, ધેટ વિચ કેનોટ બી કોમ્પ્રિહેન્ડેડ બાય કન્વેન્શનલ મેથડ્સ। સામાન્ય મનુષ્યના જ્ઞાનમાં જે આવતો નથી, કારણ કે સામાન્ય મનુષ્યનું જ્ઞાન કેવી રીતે પ્રવર્તે છે, એક તો ઇન્દ્રિયો દ્વારા અને એક મન દ્વારા। તો જે અંદરમાં ભગવાન આત્મા બેઠો છે, જ્ઞાયક, સાહેબ આત્મા ઠંડો હોય કે ગરમ, એનો જવાબ છેલ્લી કડીમાં આપવાનો છે। સાહેબ આત્મા કડવો લાગે કે તીખો લાગે, ખાટો લાગે, ગળ્યો લાગે, કેવો લાગે? આત્માની સુગંધ ગુલાબ જેવી હોય, મોગરા જેવી હોય, જુઈ જેવી, જુલાઈ જેવી, શેના જેવી હોય? આત્મા લાલ, લીલો, પીળો, કાળો, ધોળો, કેવા બધા, અમે ભણતા તારે પેલા વિબ્ગ્યોર આવતું હતું ને, ધનુષ્યના મેઘ ધનુષના સાત રંગ, એમાંથી આત્મા કેવા રંગનો હોય સાહેબ? અને આત્માનો અવાજ તીણો હોય કે આમ ભારે હોય? કે ભાઈ, હે વત્સ, આત્મા ઇન્દ્રિયોથી પાર છે, જ્યાં સુધી તારું જ્ઞાન ઇન્દ્રિયોમાં છે
ઇન્દ્રિયો માં રોકાયેલું છે ત્યાં સુધી તને આત્મ તત્વની પીછાણ થાય નહીં, કારણ કે બહિર્મુખતા હોય. આત્મા ક્યારે મળે? આત્માનો પ્રકાશ ક્યારે થાય? બોલો અંતિમ સંદેશ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર મુખ અવલોકતા વિલય થતા નહીં. વળી મન મનના બે ભાગ છે, એક કોન્શિયસ માઇન્ડ અને એક સબકોન્શિયસ માઇન્ડ. પછી એના બીજા પણ વિભાગ છે, મુખ્ય જાગૃત મન દ્વારા જ્યાં સુધી તું વિચારોની આપ લે કર્યા કરે છે ત્યાં સુધી આત્માનો પ્રકાશ પ્રગટતો નથી. સહેજ અઘરું છે, જરા ફરીથી જ્ઞાની પુરુષોના શબ્દોમાં, મન જેનું ચિંતન કરી શકતું નથી, મન જેનું ચિંતન કરી શકતું નથી પણ તે ચિંતન શક્તિનો જે સ્વામી છે, દાતાર છે, તે આત્મા છે. જેની પ્રેરણાથી મન ચિંતન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે તે ચેતન છે. આ રૂમાલ છે, એને આપણે આમ કરીએ તો એને ક્રોધ આવે? ન આવે. એનામાં ચૈતન્ય નથી, માટે ચૈતન્યનો વિભાવ ભાવ જે છે, ક્રોધ કામ લોભ મોહ વગેરે એનામાં નથી. એનામાં એ શક્તિ જ નથી. તો મન જે છે, એ મન એ કોના દ્વારા ચિંતન શક્તિ પ્રાપ્ત કરે છે? જાગૃત મન દ્વારા. એટલે જાગૃત મન એ આત્મા દ્વારા ચિંતન શક્તિ પ્રાપ્ત કરે છે, અને અજાગૃત મન દ્વારા પણ તે શક્તિ પ્રાપ્ત કરે છે. આત્મા અજાગૃત મનને શક્તિ પ્રદાન કરે છે. કો એનો દાખલો? તમે ગઈકાલે સુઈ ગયા હતા અને નિદ્રામાં તમે ભગવાનના દર્શન કર્યા, તમે પછી પૂજા કરી, પછી પાછા આવતા હતા અને રિક્ષાવાળાએ 4 રૂપિયા વધારે માગ્યા, થોડી રગજગ થઈ, એટલામાં તમે ઉઠી ગયા. તમે તો પથારીમાં બેઠા હતા. તો આ બધું કોણે જોયું ને જાણ્યું? કે તમે ગયા હતા મંદિરમાં દર્શન કરવા, ભગવાનની પૂજા કરી, તમે તો સુઈ ગયા હતા. આત્મા સુઈ જતો નથી, આત્મા ઉપર આવરણ આવે છે, માટે અલગ છે. ઇન્દ્રિયો અને મન દ્વારા જે જાણી શકાતો નથી, પણ જેના જેની પ્રેરણાથી ઇન્દ્રિયો અને મન અને દેહ આદિ પોતપોતાના કાર્યમાં પ્રવર્તે છે, તે ચૈતન્ય તત્વ તે આત્મા છે. શું કહે છે આત્મસિદ્ધિ? બોલ. દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જા. અલખ ટૂંકમાં નિરંજન અધ્યાત્મ પદ હોવાથી નિશ્ચય નહીં થી આ વાત આપણને બતાવે છે.
એબ્સોલ્યુટ વ્યૂ પોઈન્ટ થી આ આત્માનું શું સ્વરૂપ છે? આત્મા કેવો છે? નિરંજન. નિરંજન એટલે અંજન વગરનો, અંજન વગરનો એટલે કલંક વગરનો, ડાઘ વગરનો, પાપ વગરનો. કબીરજી એનું વર્ણન કર્યું છે. નજર ન આવે આત્મ જ્યોતિ, નજર ન આવે આત્મ જ્યોતિ. અંદર તો છે, ઝિલમિલ ઝિલમિલ નિશદિન ચમકે જૈસા નિર્મલ મોતી, નજર ન આવે આત્મ જ્યોતિ. છે ખરી, અંદરમાં છે, બદલાઈ ગઈ નથી, એનો સ્વભાવ બદલાયો નથી. દ્રષ્ટાંતથી સમજીએ, ગિરનારમાં ફરતો કોઈ સિંહ હોય, એને પકડી લેવામાં આવે અને કાંકરિયાના ઝૂમાં મૂકે મોટા પાંજરામાં, તો એ સિંહ છે એનાથી તમે ડરો? એ સિંહ તમને તરાપ મારીને મારી નાખે તો સિંહ, એ સિંહ શિયાળ બની ગયો છે? એ સિંહ સસલું બની ગયો છે? એ સિંહ બકરું બની ગયો છે? એ સિંહ તો સિંહ છે, પણ સંજોગ વશાત પોતાની ભૂલથી, કહો પોતાના ભાગ્યથી, આ તો સમજવા માટે, એનું તે વખતે કઈ ચાલતું નથી. પણ સિંહ તો સિંહ છે. આપણે પણ જો અજ્ઞાનને આધીન થયા હોઈએ તો વર્તમાનમાં શિયાળ જેવા થઈ ગયા છીએ, બકરા જેવા થઈ ગયા છીએ, પણ આપણે કેવા છીએ? સવારે વાત આવી હતી, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. માટે નિરંજન, આત્મ જ્યોતિ, જ્ઞાન સ્વરૂપ આત્મા તો દરેક આર્ય દર્શનોએ માનેલો છે. આપણે દીવો હોય, દીપક હોય, કોડિયું હોય અને એને પેટાવીએ તો કોડિયું ક્યાં છે એ પણ ખબર પડે અને આજુબાજુ ટેબલ ક્યાં છે, ખુરશી ક્યાં છે, કબાટ ક્યાં છે, શેતરંજી ક્યાં છે એ બધું પણ ખબર પડે. દીવો પોતે ક્યાં છે એ પણ બતાવે છે ને દીવો બીજા ક્યાં છે એ પણ બતાવે છે, એમ આ ચૈતન્ય આત્મા છે. એટલે આપણે છીએ ચૈતન્ય આત્મા. એટલે શું? આપણે, આપણું મૂળ સ્વરૂપ. કે સાહેબ પણ આ મારી મૂછો છે એ નહીં આત્મા? કે ના સાહેબ મારી દાઢી છે? ના. તો કે સાહેબ એ શું? કે ભાઈ એ તને અત્યારે કહીશું તો લાંબુ થઈ જાય, પણ ભગવાને તો કહ્યું છે એ તારું પેકિંગ છે. અને પેકિંગના પણ ભગવાને 103 પ્રકાર બતાવ્યા છે, હો નામ કર્મના. પણ અત્યારે એ વિષય નથી આપણો. તો આ પેકિંગ અને આ માલ, માલ તે આપણે, પેકિંગ તે આપણે નહીં. પેકિંગ સાથે સંબંધ ખરો, પેકિંગને ખવડાવવું પડે, નવડાવવું પડે, ધોવડાવવું પડે, સાફ રાખવું પડે, પણ એને પોતાનું સ્વરૂપ માનવું નહીં, એને પોતાની માલિકીની વસ્તુ માનવી નહીં. અને તું ગમે તેટલું કરે તો પણ તે તારી માલિકીનું થાય નહીં. કે થાય? શું કહે છે નરસિંહ મહેતા? દેહ તારી નથી જો તું જુગતે કરે, રાખતા નવ રહે નિશ્ચય જાયે, દેહ સંબંધ ત્યજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વાહયે.
life has become complex, huh?